स्टूडेंट्स, हाउ आर यू? फाइन ने? ओके, चलो जो आपणे सम्स काउंट करीशुं. શું છે ફર્સ્ટ નંબર? નેહાએ એક ડ્રેસ 2050 રૂપીસ તથા એક પર્સ 750 રૂપીસમાં ખરીદ્યું. નેહાએ શું કર્યું કે એક ડ્રેસ કેટલામાં? 2050 રૂપીસમાં. તથા બીજું શું ખરીદ્યું છે? એક પર્સ. પર્સ કેટલાનું છે? 750 રૂપીસમાં ખરીદ્યું, તો તેની પાસે 3000 રૂપીસ હતા, બરાબર છે? પહેલા તો એ જો કે એને શું ખરીદી કરી, તો એક ડ્રેસ બરાબર અને બીજું પર્સ, તો એ ટોટલ કેટલાની ખરીદી કરી એ આપણે શોધીશું. તો ટોટલ ખરીદી માટે આપણે શું કરીશું, બોલો શું કરીશું? હા, શું? એડિશન. તો ચલો જુઓ, શું 2050 રૂપીઝમાં ડ્રેસ અને 750 રૂપીઝમાં શું ખરીદ્યું હતું? પર્સ ખરીદ્યું હતું. તો નેહાએ ટોટલ કેટલી ખરીદી કરી? અહીંયા લખાય ટોટલ ખરીદી એટલે આપણે પર્સ અને ડ્રેસનું શું કરશું? એડિશન કરશું. ચલો જુઓ, ઝીરો ની અંદર ઝીરો એડ કરો, શું આવશે? ઝીરો. ફાઈવ ની અંદર ફાઈવ એડ કરો, કેટલા થશે? ટેન. ટેન નો ઝીરો, કેરી વન. ચલો વન ને ઝીરો, રાઈટ, વન. ચલો વન ની અંદર સેવન એડ કરો, કેટલા થશે? એટ. એન્ડ ટુ ની નીચે કઈ નથી એટલે ટુ ના ટુ. તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલી એને ટોટલ કેટલી ખરીદી કરી? 2800 રૂપીઝની ખરીદી કરી હતી. હવે જુઓ આગળ શું કહે છે, તો તેની પાસે 3000 રૂપીઝ હતા. કેટલા હતા એની પાસે? 3000 રૂપીઝ હતા. શોપકીપરને પે કર્યા બાદ તેની પાસે હાઉ મચ રૂપીઝ બાકી રહે? જુઓ એની પાસે કેટલા હતા? 3000 રૂપીઝ હતા. ટોટલ ખરીદી કેટલાની થઈ? 2800. તો 2800 રૂપીઝની ખરીદી કરી, બરાબર છે? શોપકીપર, શોપકીપર એટલે દુકાનદારને પે કર્યા બાદ, દુકાનદારને જે રકમ થઈ એ ચૂકવ્યા બાદ તેની પાસે કેટલા રૂપીઝ બાકી રહે? એની પાસે કેટલી રકમ બાકી રહે? શું કરશો? વેરી ગુડ, શું? સબટ્રેક્શન. સરસ. તો અહીંયા લખવાનું રૂપીઝ બાકી રહે. ચલો ઝીરોમાંથી ઝીરો સબટ્રેક્ટ કરો, કેટલા? ઝીરો માઇનસ ઝીરો ઝીરો, ઝીરો માઇનસ ઝીરો ઝીરો. ચલો ઝીરોમાંથી એક માઇનસ થશે, ઝીરોમાંથી એક માઇનસ થાય નહીં થાય. શું કરશું? વી વિલ બોરો, તો થ્રી બીકમ્સ ટુ એન્ડ ઝીરો બીકમ્સ ટેન. ચલો ટેન માઇનસ એટ કરો, કેટલા રહેશે? વેરી ગુડ, ટુ. એન્ડ ટુ માઇનસ ટુ એટલે ઝીરો. તો જુઓ એની પાસે કેટલા રૂપીઝ બાકી રહ્યા? 200 રૂપીઝ બાકી રહ્યા. તો અહીંયા લખાશે માટે નેહા પાસે કેટલા રહ્યા? 200 રૂપીઝ બાકી રહે, બરાબર. શોપકીપરને પે કર્યા બાદ એની પાસે કેટલા બાકી રહેશે? 200 રૂપીઝ બાકી રહે. જુઓ સેકન્ડ નંબર શું છે. સ્કૂલમાં એક સ્ટુડન્ટને એક નોટબુક્સની જરૂર પડે છે. એક સ્ટુડન્ટની કેટલી નોટબુકની જરૂર પડે છે? એટ નોટબુકની જરૂર પડે છે. તો 90 સ્ટુડન્ટ્સને કેટલી નોટબુકની જરૂર પડે? ટોટલ 90 સ્ટુડન્ટ્સ છે, તો એને કેટલી નોટબુકની જરૂર પડશે? તો પહેલા આપણે જો અહીંયા પર લખીશું, શું? વન સ્ટુડન્ટને કેટલી નોટબુક જોઈએ છે?
કેટલી જરૂર પડે છે 8 નોટબુક ની તો 8 નોટબુક માટે ટોટલ કેટલા સ્ટુડન્ટ છે 90 સ્ટુડન્ટ્સ ને કેટલી બરાબર છે ચલો ક્રોસ ગુણાકાર કરો 90 × 8/1 ચલો જુઓ શું થશે તો 90 × 8 બરાબર મલ્ટીપ્લિકેશન થશે ને 90 × 8/1 ચલો 8 × 9 = 72 કેટલા થશે 72 તો અહીંયા આવશે 2 કેરી 7 બરાબર 8 × 1 = 8 એની અંદર 7 એડ કરો કેટલા થાય 15 વેરી ગુડ બરાબર છે તો 152 શું આવશે 152 અહીંયા આવશે નોટબુક્સ આ સુધી ને જો અહીંયા આપણે નોટબુક્સ હોય ને ઓકે માટે 90 સ્ટુડન્ટ ને શું 90 સ્ટુડન્ટ્સ ને કેટલી નોટબુક જોઈશું 152 નોટબુક્સ જોઈએ બરાબર સમજ પડી ને જુઓ થર્ડ નંબર શું છે સોહમ મૂવી જોવા માટે ગયો બરાબર મૂવી જોવા ગયો સોહમ તેને ટિકિટ ના મૂવી જોવા જોઈએ તો ટિકિટ તો લેવી જ પડે તો તેને ટિકિટ ના કેટલા 180 રૂપીસ ત્યારબાદ સમોસા ના 50 રૂપીસ અને પોપકોર્ન ના 60 રૂપીસ ખર્ચ કર્યા મૂવી જોવા ગયો હતો સોહમ તો ટિકિટ ના કેટલા ચૂકવ્યા 180 રૂપીસ સમોસા ના 50 રૂપીસ અને પોપકોર્ન ના 60 રૂપીસ તો તેણે ટોટલ કેટલા રૂપીસ ખર્ચ કર્યો હવે તમે મૂવી જોવા જાઓ બરાબર છે તો પોપકોર્ન તો ખાવ જ ને બરાબર ખાવ ને અને પોપકોર્ન ની સાથે સોહમે શું ખાધું તો સમોસા તો એ બધા સેમાં આવશે ખર્ચમાં આવશે તો એ ટોટલ કેટલો ખર્ચ કર્યો મૂવી જોવા માટે તો ચલો આપણે શોધીએ જુઓ શું છે 180 રૂપીસ તેના હતા ટિકિટના ત્યારબાદ જો 50 રૂપીસ સમોસાના અને 60 રૂપીસ સેના છે પોપકોર્નના પોપકોર્ન ખાતા ખાતા મૂવી જોવાની મજા આવે ને બરાબર તો 60 રૂપીસ પોપકોર્નના તો તેને ટોટલ કેટલો ખર્ચ કર્યો તો આપણે શું કરવાનું છે ટોટલ ખર્ચ શોધવાનો છે અહીંયા લખવાનું ટોટલ ખર્ચ ચલો તો શું કરશો અહીંયા તમે એડિશન સબટ્રેક્શન મલ્ટીપ્લિકેશન શું કરશો બોલો વેરી ગુડ એડિશન થશે તો અહીંયા આવશે એડિશન ચલો 0 ની અંદર 0 એડ કરો કેટલા થાય 0 ચલો 0 માં 0 એડ કરો કોઈ પણ સંખ્યામાં 0 એડ થાય તો આન્સર શું આવશે 0 8 ની અંદર 5 એડ કરો કેટલા 13 એટલી અંદર 5 એડ કરો તો 13 થશે ને ચલો 13 ની અંદર 6 એડ કરો કેટલા થાય 19 કેરી 1 ની અંદર 1 એડ કરો 2 માટે સોહમે ટોટલ 290 રૂપીસ ખર્ચ કર્યા બરાબર ચલો જુઓ 4 નંબર શું છે જો એક સ્કૂલ વે 30 ચિલ્ડ્રન ને લઈ જાય તો 169 ચિલ્ડ્રન ને લઈ જવા કેટલી સ્કૂલ વેન ની જરૂર પડે જુઓ એક સ્કૂલ વેન છે
એ કેટલાને લઈ જાય છે 13 ચિલ્ડ્રન ને લઈ જાય છે બરાબર 13 ચિલ્ડ્રન ને લઈ જાય તો ટોટલ કેટલા ચિલ્ડ્રન છે 169 ચિલ્ડ્રન છે તો એમને લઈ જવા કેટલી સ્કૂલ વેનની જરૂર પડે તો આપણે શું કરીશું પદ મૂકીશું બરાબર છે 13 ચિલ્ડ્રન માટે એક સ્કૂલ વેન માટે ટોટલ કેટલા છે 169 ચિલ્ડ્રન માટે હાઉ મેની કેટલી ચલો ક્રોસ ગુણાકાર 169 into 1 અહીંયા જે છે હશે તે ક્યાં હશે ડિવાઈડ બાય 13 બરાબર છે આ બે નો શું થાય ક્રોસ ગુણાકાર તો 169 into 1 અને અહીંયા જે હશે તે ક્યાં હશે ડિવાઈડ બાય 13 ચલો સમ્સ કામ કરીએ 169 ડિવાઈડ બાય 13 ચલો 13 વન જા 13 2 જા 26 તો વધી જશે 13 વન જા 13 6 માઈનસ 3 કેટલા રહેશે 3 1 માઈનસ 1 0 ઉપર થી ઉતાર્યા 9 ચલો બોલો 13 વન જા 13 13 2 જા 26 13 3 જા 39 આવી ગયું અહીંયા હશે 13 3 જા 39 9 માઈનસ 9 0 3 માઈનસ 3 0 અને 0 ના 0 તો કેટલી વેનની જરૂર પડશે 13 વેનની જરૂર પડશે અહીંયા લખાય 13 શું વેન બરાબર માટે 169 ચિલ્ડ્રન માટે કેટલી વેન જોઈશે 13 વેનની જરૂર પડે બરાબર છે ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને બધા સમસ્યા સમજ પડી હશે તો હવે આપણે ફરી મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો બાય બાય